જય જીનેન્દ્ર, વેલકમ ટુ સંજય કપૂર ખજાના. હું છું અમીશા. આજે હું આપ સૌ માટે લાવી છું જૈન રેસિપીનો ખજાનો. આપણે અહીંયા સંજય કપૂર ખજાનામાં ઘણી બધી નવી નવી વાનગી લઈને આપણે શીખવાડીએ છીએ અને હજુ નવી ઘણી બધી રેસીપી લઈને અમે તમારી માટે આવશું. આજે આપણે અહીંયા બનાવશું જૈન પિઝા પોકેટ. જૈન પિઝા પોકેટ બનાવવા માટે સામગ્રીમાં આપણને લાગશે શેકેલો ચણાનો લોટ, શેકેલો ચોખાનો લોટ, મેંદો, બાફેલા સ્વીટકોર્ન, ત્રણેય રંગના કેપ્સિકમ, પ્રોસેસ ચીઝ, મરી પાવડર, ચીલી ફ્લેક્સ, ઓરિગેનો, લાલ મરચું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, બટર. પિઝા છે એ બધાની ભાવતી વાનગી છે. નાના હોય કે મોટા, પિઝા સૌ કોઈને ભાવે છે. પણ એમાં બી ઘણા લોકોને પિઝાનો રોટલો ઈસ્ટવાળો હોય તો ભાવતો નથી. એટલે આજે આપણે અહીંયા થોડું હોમમેડ લુક આપશું. બધા લોટનું મિશ્રણ કરીને એક નવું વેરિએશન આપણે પિઝામાં કરશું. તો સૌપ્રથમ આપણે પહેલાં લોટ બાંધી લઈએ. એક બાઉલમાં પહેલાં આપણે જે આ શેકેલો ચણાનો લોટ છે એ નાખશું. અહીંયા ચોખાનો લોટ છે એ પણ આપણે અહીંયા શેકીને રાખ્યો છે એ નાખશું. અને મેંદાનો લોટ પણ આપણે એની અંદર નાખશું. મૂળ માટે આપણે એની અંદર બટર નાખશું. તમે ચાહો તો ઘી પણ નાખી શકો છો. આની અંદર પણ આપણે થોડું ઓરિગેનો નાખશું, ચીલી ફ્લેક્સ નાખશું, સ્વાદ પ્રમાણે મરી પાવડર પણ આપણે એની અંદર નાખશું, હલકો મસ્તું લાલ મરચું નાખશું, સ્વાદ પ્રમાણે મીઠું નાખશું. હવે આપણે લોટ બાંધી લઈશું. આ લોટ આપણો બંધાઈ ગયો છે. આપણે આ લોટ જે છે બહુ ઢીલો નથી બાંધવાનો, હલકો મસ્તો ભાખરી વણીએ એ રીતે કઠણ બાંધવાનો છે. હવે આપણે આ લોટ બાંધેલો છે એને 10-15 મિનિટ માટે સાઇડમાં મૂકી દઈશું. અંદરનું બી જે સ્ટફિંગ છે એની માટે આપણે જે કોર્ન છે અહીંયા બાફીને હલકા મસ્તા ક્રોસ કરીને રાખ્યા છે એ લેશું. ત્રણેય કલરના કેપ્સિકમ સુધારીને રાખ્યા છે એ નાખશું. આપણે એની અંદર ચીઝ નાખશું, કેમકે પિઝા હોય તો ત્યાં ચીઝ તો હોય જ છે. પણ જો અગર તમે ચીઝ પણ ન ખાતા હો તો તમે પનીર લઈ શકો છો, એનાથી પણ એટલું જ ફ્લેવર સરસ આવશે. હવે આપણે એની અંદર ડ્રાય ઓરિગેનો નાખશું, ચીલી ફ્લેક્સ નાખશું, જે મરી પાવડર આપણે ક્રશ કરીને રાખ્યા છે એ પણ એની અંદર નાખશું. આની અંદર આપણે મીઠું પણ નાખશું પણ એનું પ્રમાણ સાવ ઓછું નાખશું, કેમકે ચીઝ હોય એ પણ થોડું સોલ્ટી હોય છે. હવે આ બધું સ્ટફિંગ આપણે પ્રોપર હલાવી લઈએ. તમને હજુ એક સરસ ફ્લેવર જોઈતો હોય તો આની અંદર ફ્રેશ બેઝિલ પણ નાખી શકાય છે, એનાથી પણ પિઝા પોકેટમાં બહુ સરસ ફ્લેવર આવી જશે. આપણે જે લોટ બાંધ્યો હતો પિઝા પોકેટ માટે એ પણ 10 મિનિટ માટે આપણે રેસ્ટ કરવા માટે મૂક્યું હતું, એ પણ પ્રોપર થઈ ગયું છે. અને બીજી બાજુ આપણું જે અંદરનું જે પિઝા પોકેટનું સ્ટફિંગ છે એ પણ તૈયાર થઈ ગયું છે. હવે આ સાઇઝના આપણે લોયા વણીને થોડું મોટી સાઇઝની આપણે પૂરી વણી લેશું. આ રીતે આપણે જે બીજી બધી પણ પૂરી વણી લેશું અને એને પ્રિક કરીને સાઇડમાં મૂકી દેશું. હવે આપણે આ જે પૂરી બનાવી છે એને પણ આપણે પ્રિક કરી લીધી છે. આપણું જે આ સ્ટફિંગ છે એની ઉપર વચ્ચે મૂકશું. અને આ જે બીજી પૂરી છે આપણે એની ઉપર મૂકી દેશું. આ રીતે એને પ્રેસ કરી લેશું. હવે આપણી પાસે અહીંયા કૂકી કટર મોલ્ડ છે. તમે ચાહો તો બીજા કોઈ પણ શેપના મોલ્ડથી કરી શકો છો. આને હવે આપણે એને પ્રોપર પ્રેસ કરી લેશું. આ રીતે આપણે એને હાથથી જ પ્રેસ કરી લેશું, તાકી એની જે સાઇડ છે એ ઓપન ન થાય. હવે આપણી જે આ ફોક છે એનાથી આપણે એને પ્રોપર પ્રેસ કરી લેશું, તાકી એક ડિઝાઇન લુક પણ આવી જાય અને પ્રોપર એ બંધ પણ થઈ જશે. સેમ આ જ રીતે આપણે બીજા બધા પણ પિઝા પોકેટ બનાવી લઈએ. આને તમે ચાહો તો તળી પણ શકો છો, પણ આપણે અહીંયા બેક કરી રહ્યા છે. આપણા અહીંયા પિઝા પોકેટ બેકિંગ ટ્રેમાં સેટ કરી દીધા છે. હવે થોડું આપણે ઉપર બટરથી ગ્રીસ કરી લઈએ. એની પર આપણે આજે ચીલી ફ્લેક્સ અને હર્બ્સને સ્પ્રેડ કરી દઈશું. આ આપણા બેકિંગ ટ્રેમાં સેટ થઈ ગયા છે. 180 ડિગ્રી પર આપણે માઇક્રોવેવને પ્રીહીટ કરવા માટે મૂક્યું છે ને હવે
10-15 મિનિટ માટે આપણે એને બેક થવા દેશું. આ આપણા જૈન પીઝા પોકેટ તૈયાર થઈ ગયા છે, ખૂબ જ સરસ મજાના દેખાય છે અને અવનમાં આપણે 15-20 મિનિટ માટે બેક કરવા માટે મૂક્યા છે. પણ અગર તમને લાગે તો તમે હજુ 5 મિનિટ એને બેક કરી શકો છો. ઝટપટ આ રેસિપી નોંધ કરો અને ઘરે બનાવો. આપ સૌને જો અમારી રેસિપીસ પસંદ છે તો અમારા ચેનલ પર સબસ્ક્રાઈબ કરો અને અમારા સાથે જોડાઈને રહો. હેપી કુકિંગ.